Yeah.
જોવા મળે છે. સવાલ નંબર 2, કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? સૂચનાઓ કઈ કઈ લખેલી છે? આ જાહેર સ્થળમાં કઈ કઈ સૂચનાઓ આપણે લખેલી હોય છે? તો કે સૌપ્રથમ તો કચરો કચરા પેટીમાં નાખો. આ દરેક જાહેર સ્થળમાં તમે જોશો આ આ વાક્ય તો હશે જ. પછી ધૂમ્રપાન નહીં કરો, આવું પણ છે, આવું પણ તમે જોયું હશે. પછી એવું પણ હોય કે ખિસ્સાકાતથી સાવધાન રહો, જે અહીં ખિસ્સાકાત ઘણા બધા ફરે છે તો એનાથી તમે સાવધાન રહો અને ધકામકી નહીં કરો. આવા જે પછી પછી એવું એવું પણ હોય કે તમે જેમ કે રેલવે સ્ટેશન છે એ તો ખૂબ જ ગીચ વિસ્તાર કહેવાય કે અહીં ઘણા બધા માણસો રહેતા હોય છે, બરાબર. અવરજવર ત્યાં માણસોની વધુ પડતી હોય છે, તો કોઈ અજાણી વસ્તુ તમે જો જો તો તરત જ પોલીસને શું કરો, તમે એમને ખ્યાલ કરી આપો અને પોલીસ સ્ટેશનને જાણ કરો. આવી આવી સૂચનાઓ લખેલી હોય છે. સવાલ નંબર 3, ક્યાં ક્યાં વિભાગ અને બારીઓ હોય છે? વિભાગો કયા કયા હોય છે? તો કે પ્રતીક્ષા વિભાગ છે, પ્રતીક્ષા ખંડ છે, વોટર વિભાગ છે, પછી પોલીસ વિભાગ છે, અને લોકલ ખંડ છે. આવા આવા અલગ અલગ શું તો કે વિભાગો આવેલા હોય છે. મહિલા વિભાગ છે, આવા અલગ અલગ વિભાગો તમે જોઈ શકો છો. પછી બારીઓ કઈ કઈ છે? તો કે બુકિંગ બારી છે. પછી તમે પુષ્પરસની બારી, ટિકિટ બારી, બરાબર, રિઝર્વેશન બારી, આવી અલગ અલગ બારીઓ પણ આપણને જોવા મળે છે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં. સવાલ નંબર 4, લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે? કે જ્યાં અહીંયા ક્યાં તો કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં જે લાઉડસ્પીકર્સ હોય છે તેમાં કઈ કઈ સૂચનાઓ આપવામાં આવે છે? તો કે કઈ 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 ટ્રેન ક્યારે ક્યાં પ્લેટફોર્મમાં અને કેટલા વાગે આવવાની છે એની જાણ જે છે એ લાઉડસ્પીકર દ્વારા યાત્રીઓને કરવામાં આવે છે. પછી પછી કોઈ ટ્રેન છે જે કોઈ સંજોગો વશાત શું થાય છે? તો કે રદ થઈ જાય છે કે પછી થોડી લેટ થઈ જાય છે, તો એ એ શા માટે લેટ થાય છે અને ક્યારે આવશે એની એની પણ સૂચના જે છે એ આપણે લાઉડસ્પીકર દ્વારા યાત્રીઓને કરવામાં આવે છે. પછી યાત્રીઓમાં કોઈ બાળક જે છે એ કોઈનું ગુમ થઈ ગયું હોય તો એની સૂચના પણ આપવામાં આવે છે. પછી શાંતિ જાળવો, ધક્કામુક્કી નહીં કરો, ધૂમ્રપાન નહીં કરો, આવી પણ સૂચનાઓ આપવામાં આવે છે. સવાલ નંબર 5, ક્યાં ક્યાં ફેરિયાઓ જોવા મળે છે? કે ફેરિયાઓ તમને કયા કયા જોવા મળે છે? બરાબર, તો કે સિંહચણા વેચવાવાળા, પછી સામયિકો છે, સમાચાર વેચવાવાળા, પછી ફ્રૂટ્સ વેચવાવાળા, ફૂડ વેચવાવાળા, બરાબર, ચા કોફી વાળા, આવા વિવિધ તમે ફેરિયાઓ પણ જોઈ શકો છો. સવાલ નંબર 6, જાહેર સ્થળની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? શું કહે છે કે આપણે સ્વચ્છ છે તો તમે જાહેર સ્થળોની સ્વચ્છતા રાખવા તમે શું કરશો? તો કે આપણે આન્સરમાં એવું લખવાનું કે જાહેર સ્થળોની સ્વચ્છતા રાખવા માટે આપણે જ્યાં ત્યાં કચરો ફેંકશું નહીં. પછી મિત્રોની મદદથી જે જાહેર સ્થળો છે ત્યાં સ્વચ્છતાને લઈને શુદ્ધ સુવિચારો છે એ આપણે ચિપકાવીશું, ચોંટાડીશું. પછી જે આપણે થૂંક છે એ થૂંકદાનીમાં જ થૂંકશું. પછી પછી આપણે જે વોશરૂમ છે બરાબર એ ખરાબ ના થાય એનું આપણે એની આપણે કાળજી લઈશું, ધ્યાન રાખશું. તો આવા આવી રીતે આપણે સ્વચ્છતા આવી રીતે જાળવવા એ તમે આપણે કરશું, સ્વચ્છતાને જાળવવા માટે આવા પ્રયત્ન આપણે કરી શકીએ. ચાલો, તો પ્રશ્ન 1 છે એ સમાપ્ત થાય છે અને પ્રશ્ન 2 માં શું છે કે નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ
રહેશે બરાબર પ્રશ્ન નંબર 4 સ્વચ્છતા ધૂમ્રપાન નિષેધ કે સારા વર્તનને લગતા સૂત્રો લખો કે બનાવો બરાબર